સુરતના ખેડૂતોએ સીએમ રૂપાણીને લખ્યો પત્ર. પાક રાહત માટે ઓનલાઈન અરજીની સમયમર્યાદા વધારવાની માંગ. રાજ્ય સરકારે કમોસમી વરસાદ બાદ ખેડૂતો માટે રાહત પેકેજની કરી જાહેરાત, જેના માટે ખેડૂતોએ ફરજિયાત ઓનલાઈન રજીસ્ટ્રેશન કરવાનું હતું. ઓનલાઈન રજીસ્ટ્રેશનની સમયમર્યાદા પૂર્ણ થવાને આરે ત્યારે સુરતના ખેડૂત સમાજે ઓનલાઈન રજીસ્ટ્રેશન માટે વધુ 20 દિવસની કરી માંગ. અનેક ખેડૂતો હજુ ઓનલાઈન અરજીથી વંચિત, જોકે સરકાર ખેડૂતોની રજૂઆત સાંભળે છે કે કેમ તે એક સવાલ. પાટણ જિલ્લાના સાંતલપુર, જજામ અને વારહીના સરહદી વિસ્તારમાં તીડના ઝુંડનો હુમલો. ખેડૂતોના એરંડા સહિતના પાક પર ત્રાટક્યા તીડ. ખેતીવાડી વિભાગ દ્વારા ખેડૂતોને સતર્ક રહેવાની અપાઈ સૂચના. બનાસકાંઠાના સુઈ ગામના ભરડવામાં બંદૂકના ભડાકા કરીને તીડને ભગાવવાનો પ્રયાસ. તીડના ત્રાસથી ખેડૂતો પરેશાન. તીડ કંટ્રોલ ન થતા બંદૂકના કર્યા ભડાકા. ફાયરિંગનો વિડીયો થયો વાયરલ. કમોસમી વરસાદને કારણે ધોરાજી પંથકમાં કપાસ, એરંડાના પાકમાં વ્યાપક નુકસાન. એરંડા તથા કપાસના ઊભા પાકમાં ફૂગ અને ઈયળોનો આતંક. પાકમાં ઈયળોના આતંકથી ખેડૂતોમાં વ્યાપી ચિંતા. એબીવીપીના કાર્યકર્તાઓ દ્વારા ગાંધી આશ્રમ ખાતે સીએએના સમર્થનમાં નારેબાજી. કાર્યક્રમમાં મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓ હાથમાં બેનર અને પોસ્ટર સાથે રહ્યા હાજર. સરકારના નિર્ણયને એબીવીપીએ હર્ષોલ્લાસ સાથે આવકાર્યો. સીએ બિલના સમર્થનમાં વડોદરામાં એબીવીપીના કાર્યકર્તાઓએ ફટાકડા ફોડીને કરી ઉજવણી. એમએસ યુનિવર્સિટીની હેડ ઓફિસ ખાતે કાર્યકર્તાઓએ કરી ઉજવણી. બિનસચિવાલય પરીક્ષા મામલે મોટો ખુલાસો. એલઆરડી પરીક્ષાની જેમ જ બિનસચિવાલય પરીક્ષાનું પેપર પરીક્ષા પહેલા જ થયું હતું લીક. પેપર લીક કરવામાં આંતરરાજ્ય ગેંગ સામેલ હોવાની શક્યતા, સાથે જ રાજકીય માણસોની સંડોણી હોવાની પણ ચર્ચા. રાજ્યના આરોગ્ય વિભાગના કર્મચારીની હડતાલ યથાવત. આરોગ્ય કર્મચારી અને કમિશનર વચ્ચે યોજાઈ બેઠક. કર્મચારીઓની માંગ ન સ્વીકારાય. આરોગ્ય કમિશનરને લેખિત વાહેધરી ન આપતા કર્મચારીઓ હડતાલ પર મક્કમ. વડોદરાના કારેલી ભાગમાં આવેલા કલ્યાણનગર વસાહતને તોડી પડાતા નવા ઘરની માંગ. મહિલાઓએ સેવા સદન પર પહોંચીને કર્યો સૂત્રોચ્ચાર. મહિલા પોલીસકર્મીને સ્થાનિક મહિલાઓએ માર્યો માર. 7 મહિલાઓએ આત્મવિલોપનની ચીમકી આપતા કરાઈ અટકાયત. સુરત જિલ્લાના શિક્ષકોએ પડતર પ્રશ્નોને લઈને કલેક્ટરને કરી રજૂઆત. વધુ વિદ્યાર્થી ધરાવતી શાળામાં જ શિક્ષકોની નિમણૂક કરવાની માંગ સાથે કરી રજૂઆત. જો યોગ્ય ઉકેલ નહીં આવે તો ઉગ્ર આંદોલનની ઉચ્ચારી ચીમકી. રાજકોટની સરકારી શાળા નંબર 1ની ઘટના. આચાર્ય 15 વિદ્યાર્થિનીઓના વાળ કાપતા મચ્યો હોબાળો. વિદ્યાર્થિનીઓ 2 ચૂંટી વાળીને ન આવતા આચાર્યે આપ્યો આ દંડ. આચાર્ય શિક્ષણ સમિતિ સામે પોતાની ભૂલ કબૂલી. સુરતમાં ભાટિયા ટોલટેક્સ ખાતે શિવસેના કાર્યકર્તાઓનો વિરોધ. સ્થાનિકો પાસેથી રૂપિયા વસૂલાતા શિવસેનાએ ટોલટેક્સ સંચાલકો અને હાઇવે ઓથોરિટીને કરી રજૂઆત. આ અંગે અગાઉ સાંસદ અને ધારાસભ્યે પણ કરી હતી રજૂઆત. પંચમહાલના પંચામૃત ડેરીએ પશુપાલકોને ચૂકવાતા દૂધના ભાવમાં કર્યો વધારો. દૂધના પ્રતિ કિલો ફેટના ભાવમાં રૂપિયા 10નો વધારો. હવે દૂધ ઉત્પાદકોને 700 રૂપિયા ચૂકવવામાં આવશે. પંચમહાલ, દાહોદ, મહીસાગર જિલ્લાના 2 લાખ દૂધ ઉત્પાદકોને થશે લાભ. રાજ્યમાં ડુંગળી બાદ હવે બટાકાના ભાવમાં ભડકો. 50 રૂપિયાના 2.5 કિલો મળતા બટાકાનો ભાવ 30-35 રૂપિયા કિલો થયા. ભાવમાં 2 ગણા વધારો થતા ગૃહિણીઓમાં રોષ. વર્ષ 2005ના જમીન કૌભાંડનો કેસ. પ્રધાન કુંવરજી બાવળિયાને હાઈકોર્ટ તરફથી મળી મોટી રાહત. બાવળિયા સામે થયેલી ફરિયાદ હાઈકોર્ટે રદ કરી. અમદાવાદમાં ડીપીએસ સ્કૂલ વિવાદમાં ચીફ એક્ઝિક્યુટિવ ઓફિસર પૂજા મંજુલા શ્રોફ બાદ અનિતા દુઆને પણ હાઈકોર્ટથી વચગાળાની રાહત. 7 જાન્યુઆરી સુધી ધરપકડ પર સ્ટે. બંનેની આગોતરા જામીન અરજી પર હાઈકોર્ટમાં 7 જાન્યુઆરીએ સુનાવણી. હિતેન વસંતની જામીન અરજી પર આજે સુનાવણી. અમદાવાદની ડીપીએસ ઇસ્ટ વિવાદ વચ્ચે વાલી શાળાના સંચાલકો અને ડીઓ વચ્ચે યોજાઈ બેઠક. વિદ્યાર્થીઓને ડીપીએસ બોપોલની અંદર એડમિશન આપવાની સંચાલકોએ આપી બાંહેધરી. જોકે વાલીઓ લેખિતમાં બાંહેધરી માંગી અને જો સંચાલકો લેખિતમાં ન આપે તો પોલીસ ફરિયાદની આપી ચીમકી.
જૂનાગઢના ખંભાળિયા ગામે ત્રણ દીકરીને કૂવામાં ફેંકી કરાઈ હત્યા. હત્યા બાદ પિતાએ પણ કૂવામાં ઝંપલાવી મોતને વહાલું કર્યું. ત્રણ દીકરી પછી વધુ એક દીકરીનો જન્મ થતા પિતાએ ભર્યું પગલું. અમદાવાદમાં નવા વાડજમાં સસ્તા અનાજની દુકાનમાં ગોલમાલનો પર્દાફાશ. ગરીબોને અપાતા રાહતદરના અનાજમાં ઈયળ અને જીવડાઓનું પ્રમાણ વધારે. ગ્રાહક સુરક્ષા સમિતિ દ્વારા રેડ દરમિયાન થયો ખુલાસો.